કે ભાઈ એટલી બધી તમને કે હું બાપ ને હુકમાં જે ફેક કે ને એ તમને રોડ માં ને અહીંયા વચ્ચે વર્તાય તો આ વસ્તુ જે તમારે બધાની આવડે અને બધાના ચહેરા એટલા નિર્દોષ ચહેરા શહેરમાં બહુ સાચું તો શહેરમાં આટલા નિર્દોષ ચહેરા હવે ભાઈઓ જોવા મળે છે બધા હવે મને એ કહો કે તમારા પાસેથી મોબાઈલ કેટલા લોકો પાસે જો પેલા એક વસ્તુ મોબાઈલ હોવો ને મોબાઈલ આપણા માટે જ છે મોબાઈલ આપણે આપણે આપણી સગવડ માટે આપણા કમ્યુનિકેશન માટે એટલે એવું જરાય નથી કે મોબાઈલ ખરાબ ચીજ છે દુનિયાની દરેક વસ્તુ છે ને એનામાં બે પાસા હોવા એક સારો પાસું ને ખરાબ પાસું તમે એમાંથી કઈ વસ્તુ સ્વીકાર કરો છો ને કયું લો છો ને એ સૌથી વધુ તો આ વસ્તુ બધાએ ખાસ ધ્યાન રાખવા જેવી છે તમારી સાથે આખી જિંદગી પડી છે આખી કરિયર પડી છે આમાં દરેકના મનમાં એક સપનું હશે મારે આ બન્યું છે તે બન્યું છે ક્યાંક વાંચીને ક્યાંક જોઈને કોઈ ચહેરા સામે હશે કે ભાઈ આવા કઈ લેખક બનવું છે આવા બન્યું છે કોઈ આદર્શ હશે તો આ વસ્તુ છે ને ત્યાં સુધી કેમ રીતે પહોંચાય આપણે છે ને ઘણી બધું શું કરતા હોય શું છે કોઈ આદર્શ આપણે નક્કી કરી લઈએ કે ભાઈ મારે આના જેવું બન્યું છે પણ એની એના જેવા બનવાની સાથે પણ એક નક્કી કરવા જોઈએ હોય છે કે એક કેવી રીતે ત્યાં સુધી કેવી રીતે સુધી ત્યાં સુધી પહોંચ્યા એની જે સફર છે ને એ સફર જો યાદ રહે ને કે ભાઈ એને કેટલી મહેનત કરી એપીજે અબ્દુલ કલામ હતા તો એ તમારા જેવડા કેમેરામાં રહેતા હતા અને આપણી પરિસ્થિતિ તો એના કરતાં સારી કે તો છાપા નાખીને એવી રીતે બધા થઈને મોટા થયા હતા અને ભયરા હતા એકદમ સાવ નાના ગામડામાં તો એ કેવી રીતે આટલા મોટા સાયન્ટિસ્ટ કે પ્રેસિડેન્ટ સુધીની સફર છે એ તય કરી શકે કાંઈ જ નથી માત્ર ને માત્ર ડેડિકેશન માત્ર ને માત્ર તમારું ધ્યાન આપણે આપણે છે ને ખબર હોય છે કે મારે શું કરવું છે આપણે બધાને હું તો બધાને એક વસ્તુ ખાસ તમને એક વસ્તુ કહેવાનું કે અમારી આ એક વસ્તુ છે કે શું કરવાનું છે ને એ બધી ક્લેરિટી તમારા મનમાં થોડી થોડી હશે કે ભાઈ મારે આ કરવું છે મારે આ બનવું છે મારે લેખક બનવું છે મારે પત્રકાર બનવું છે મારે ડોક્ટર બનવું છે મારે ટીચર બનવું છે મારે સાયન્ટિસ્ટ બનવું છે કંઈ પણ તમારા મનમાં જે કોઈ કલ્પના હશે બનવાની એ તમને ખબર છે એટલે એના માટે તમારે શું કરવું ને એ તમને કદાચ ખબર છે પારસભાઈ જેવા સાયકો છે હેમંતભાઈ જેવા સાયકો છે તમને કહેતા હોય કે ભાઈ તમારે આ જગ્યા તમારી છે ને એ જો ત્યાં સુધી પહોંચવું હોય ને તો તમારે અટલું કરવું પડે અડધા કલાક મહેનત કરવી પડે અડધો કલાક વાંચવું પડે અડધો કલાક લખવું પડે આ આટલું આટલું ધ્યાન રાખવું પડે એ બધે એ બધી ક્લેરિટી હોય છે મારે એનાથી થોડુંક તમને જુદું કહેવાનું છે કે આ બધું કરવાનું છે ને એ તો છે એની સાથે ખાલી એટલું ધ્યાન રાખવાનું કે આ નથી કરવાનું આપણે બધા છે ને ટુ ડુ લિસ્ટ બનાવીએ છીએ આપણે એમ કહે કે ભાઈ આ કરવું હોય ટુ લિસ્ટ બનાવીને દરેક અત્યાર સુધીના ઘણા બધા ફિલોસોફરો કહી ગયા છે કે તમારે જે બનવું હોય ને એ તમારા ઘરના રૂમમાં જ્યાં તમે વાંચતા હોય જ્યાં તમે રહેતા હોય જ્યાં તમે સૂતા હોય ત્યાં એક બોર્ડ મારી દેવું હોય કે મારે ડોક્ટર બનવું છે અને એના માટે મારે આટલું આટલું કરવું પડશે આટલા કલાક વાંચવું પડશે આટલા કલાક વાંચવું પડશે અને એની સાથે એમાં એક છે ને બીજું રજૂ કરવું કે ભાઈ મારે આટલું નથી કરવાનું શું નથી કરવાનું તો એના માટે દરેકે પોતાની અંદર કે એને ખબર હોય કે મારે આ ટાઈમ નથી બગાડવાનો મારે મોબાઈલ પાછળ એક કલાકથી વધારે કે જેટલી જરૂર હોય એનાથી વધારે નથી બગાડવો તમને એક વસ્તુ કહો અમારી પાસે બેની પાસે સારામાં સારા મોબાઈલ છે પણ અમે નક્કી કરીએ છીએ કે આનાથી વધારે સમય મોબાઈલમાં નથી બગાડવાનો આપણો વિષય છે મોબાઈલ એટલે મોબાઈલમાં આવે તો મોટાભાગના મોબાઈલમાં ઇન્ડિકેશન આવે છે કે ભાઈ તમારે કેટલો કલાક તમે વાઇબ્રો કરો અને હવે તો એટલું બધું જોવા ક્લેસિફિકેશન આવે કે કેટલી વખત તમે વોટ્સએપ ખોલ્યું કેટલી વખત તમે ઇન્સ્ટાગ્રામ ખોલ્યું એમાં કેટલી વખત કેટલો ટાઈમ આવ્યો તો એ બધું જ તમને સ્ક્રીન ઉપર દેખાડે છે હું તો એમાં લિમિટ નક્કી કરવાની જિંદગીમાં દરેક વસ્તુની જો લિમિટ નક્કી કરવું પડે તો તમારો ધાયરો છે એ બહુ સરળતાથી તમે પહોંચી શકશો કે ભાઈ આ મારે આટલો મારો મોબાઈલ છે મારે એક કલાક કે બે કલાક કે તમારે જેટલું જરૂરિયાત હોય વાંચવા માટે હોય તો અલગ
लिमिट चंग कर पड़े के मित्रों साथ है कितने कौन को जाओ सर गम्मा हटे के तो टाइम जाओ सर तो आप भी उस किसे ना ये हमारे नहीं कर पड़े तो आ एक खास याद कर कि तो भाई अटलो तो नोट तो डूलिंग बना हुई है कि भाई अटलो हो नहीं कर इन आप टीम से नहीं सरप मुझे नहीं बात दूसरे बारे एक आदेश कर कि वार्ता के टाइम पे तो इसमें वार्ता के लिए मैं बहुत गलत ये बहुत मोटी कंपनी है बहुत मोटी कंपनी की नहीं हमेशा टॉप ऊपर है हाँ ये ऑलवेज आपकी जिंदगी ये जो कंपनी में ही नंबर वन है बहुत मैंने नंबर वन हुए ना इसलिए बता रहे हैं कि भाई आपने नंबर वन किए तब कोई आपन नहीं सुना એટલે જે નંબર વન હોય ને ત્યાં બધી મીટિંગો બહુ થતી હોય કે આપણે આમ કરવાનું છે ને તેમ કરવાનું છે ને એટલે એ બધી મીટિંગો રેગ્યુલર ચાલતી હતી એક વખત છે ને અમે જે બોસ હતો ને એને બધા પોતાના મેનેજરોને બોલાવ્યા કે બધા મીટિંગ માટે આવો બધા એક પછી એક મોટી કંપની હોય ઘણા બધા મેનેજરો હોય ત્યાં એક પછી એક બધા છે એ આવ્યા અને પછી કીધું કે હવે બેસો બધા એટલે બેઠા એટલે બોસે વાત શરૂ કરી કે આપણે તમારા બધાનું આજે એક બહુ મહત્વનું કામ છે તમારે બધાએ એક એવું લિસ્ટ બનાવીને મને આપવાનું છે કે શું કરીએ તો આપણી કંપની છે એ ગ્રુપમાં છે નથી અવખાડામાં હોય છે શું કરીએ તો આપણી કંપની નુકસાન કરવા માંડે પડચામાં જવા માંડે શું કરીએ તો આપણે અત્યારે નંબર વન છે નથી અવખાડામાં આવી જાય તો બધાને એમ શું કે આ સાહેબમાં જે ચસ્તી શું લાગે છે खाड़ा એટલે બધા પોતપોતાના ચેમ્બરમાં ગયા પોતપોતાના રૂમમાં ગયા અને પછી એક લિસ્ટ બનાવ્યું જ રહે કે ભાઈ આમ કરીએ તો ખાડામાં વયા જાય ધ્યાન ન આપે કામમાં પ્રોડક્શનમાં ધ્યાન ન આપીએ બરોબર હાજર ન રહીએ એવા ઘણા બધા તરીકે પોતપોતાની જે વિચાર આવ્યા એનું કારણનું આખું એક લિસ્ટ એને તૈયાર કરી અને બધા પોતપોતાના પેપર તૈયાર કરીને પછી જ્યારે એક કલાક પૂરી થાય ત્યારે પાછા બોલતે બધાને પાછા બોલાવ્યા બધા લોકો પાછા ભેગા થયા અને બોલતે કીધું કે મેં કીધું કે ટાસ્ક તમે પૂરી કરી લીધી છે તો કે હા લાવો એટલે બધા એટલે બધાએ વારાફરતી પોતપોતાનું લિસ્ટ આપ્યું અને બોલે એક એક લિસ્ટ ભાગી કે આમ કરીએ તો આપણે ખાડામાં પડીએ આમ કરીએ તો કદું થાય એ બધું એને કીધું અને પછી બધાના કાગળ ભેગા થયેલા અને પીન મારી કેમ કે હવે મારે તમને ખાલી જે મેસેજ આપવો છે ને એક જ લાઈનમાં આપવો છે કે અટકું નથી કરવા ખબર હોય આપણે છે ને મોબાઈલ આખો દિવસ બેઠા રહીએ પછી રાતના તો આપણને વિચાર આખો દિવસ નાની વાકડે જ થાય રોજ રાત્રે કે આપણે આટલા કલાક વાંચ્યું છે હવે ટીવી નથી જોવું મોબાઈલ ઉપર સિરીઝ નથી જોવી મોબાઈલ ઉપર સિરીઝ જોઉં છું નહીં સાચું બોલો એમાં કઈ સાહેબ તો કેટલી દયા બહુ સરસ તમને બધા એમ થાય કે અહીંયા આ લોકો બેઠા છે વાતો કરે છે તો તમારા બે ની જેમ અમે લોકો પણ બહુ નાનકડા ગામડા માં આવ્યા છે તમારા બધા ની જેમ અમે બધા હું માણા વગર છે હું નાનકડા ગામડામાંથી આવી છું અને આ શાપુ જેવા નાનકડા નાનકડી બાજુમાં શાપુ નામનું એક ગામ છે તમારા જુદું જ ગામ એટલે અમે કોઈ મોટી સ્થિતિમાં હા કે એવું આવીએ છીએ કે સીધા પેલા એવું બિલકુલ નથી અમે તમારી જેમ જ સંઘર્ષ કરીને ભણ્યા છીએ આવી રીતે સ્કૂલમાં બેસીને કોઈના લેક્ચર સાંભળ્યા છે એમાંથી જ કંઈક જીવનની અંદર ઉતાર્યું છે અહીંયા બધું લખેલું છે એક પણ જોડણીની ભૂલ વગરનું લખેલું છે અને આમાંથી કેટલા બધા લોકોને મળેલા છે રાજેન્દ્ર શુક્લ તો કાલે જ અમને સરને ઓફિસે મૂકવા જાવી હતી ના ક્રોસ છે એમની એક ચાયની દુકાન છે સૂર્ય પૂજા હવે તૂટી ગઈ ત્યાં
એની દુકાનમાં ઈ બેઠા હોય, કોઈ એને લિફ્ટ આપે તો આવે, અને રાજેન્દ્ર શુક્લના દીકરા છે, એ અમારા પડોશ સરોજિયા, એ લોકોને એકદમ પરિવારી સમજે, એટલે જાજોલીએ ભાઈ એટલે લોકો કહી પડે. તો આ બધા લોકો જેને વાંચ્યા છે એ લોકોને મળેલા છીએ. રમેશ પારેખ ચિત્રલેખાની ઓફિસે કેટલી બધી વખત અનિલ ચાવડાને એના ફેમિલી સાથે મેં ઇન્ટરવ્યુ કરેલો છે, આમાં અમુક લોકોને તો હું પર્સનલી મળેલી છું. તો આનંદ છે કે આ બધાને કરતા તો જૂનાગઢના જ છે, એટલે મનોજ ખંડેરિયા તો કેટલી વખત આ જેટલા લોકો અહીંયા છે એ બધાનું વાંચીને તમે મોટા થયા છો. અમે આવ્યા છીએ તો અમારા કરતા પહેલા કેટલા બધા મણકા તમારી પાસે આવી ગયા, એમાં તમે કેટલી બધી વાતો શીખા હશો. અહીંયા આવવાનો મતલબ શું છે? તમારી લોકો સાથે વાત કરવાની, કેમ કે સિટીમાં જે છે ને એના કરતા ગામડામાં સાવ જુદું જ કલ્ચર છે, સાવ જુદી જ સંસ્કૃતિ છે. અહીંના સપના થોડાક વધારે વિલોરિકાસથી વધારે મંડાયેલા છે, અહીંના સપનામાં વધારે વિલોરિકાસ, કેમ કે આપણે જે દુનિયા જોઈએ છીએ, જે ટીવીની દુનિયા છે, સિરિયલની દુનિયા છે, સિરીઝની દુનિયા છે, ન્યૂઝ ચેનલની દુનિયા છે, હે આપણે એમ કે ઓહો કેટલું સરસ છે, કેટલું સરસ છે. તો તે સાવ સાચું કહું, આ બધું આભાસી છે. હમણાં મને છે ને એક વાચકનો મેસેજ આવ્યો, મેં કંઈક મારા ફોટા મૂક્યા હતા, અમે લોકો ફરવા ગયા હતા એના ફોટા મૂક્યા હતા, તો કે તમે કેટલી સરસ લાઈફ જીવો છો, ને તમે આમ ને તમે તે ને. હવે એ વાચક છે ને એ મને એકેય વાર મળ્યું નથી, મને માં કહેવાનું ચાલતું હતું. હે તો મેં કીધું કે જેવી આ જે ફોટા મૂકાઈશ ને એવી દુનિયા નથી. કોઈ એવું લખે આજ મમ્મીએ મને ધીમેડી નહીં, કોઈ એવું લખે કે આજ તો વેરી સેટ ડે, મમ્મીએ બહુ જો ધોલાઈ ગયું છે, કોઈ એવું લખે આ કચકડાની દુનિયા છે, આખી આભાસી દુનિયા છે, જે જીવાય છે એ આપણી રોજબરોજની જિંદગીમાં જીવાય છે, આપણા ઘરોમાં જીવાય છે, આપણી સ્કૂલમાં જીવાય છે. તમે લોકો જાગતી અવસ્થામાં સૌથી વધારે ક્યાં રહ્યો છો? સ્કૂલમાં. હું હંમેશા એમ કહું કે ઓફિસમાં કામ કરતા હોય તો હું કહું કે બહુ પ્રેમથી રહેવાનું. તમે આખા દિવસની સૌથી વધુ જાગતી કલાકો કોની સાથે ગાળો છો એ બહુ મહત્વનું છે. એ આપણી જીગરજાન બહેનપણી હોય કે આપણો ભાઈબંધ હોય એની સાથે કેટલો સમય ગાળો છો, કેવો સમય ગાળો છો, કેવી વાતો કરો છો. હે આ પહેરવા ઓઢવાની વાત બહુ નાના પાયે કરવાની, બહુ ઓછી કરવાની, પણ તમે શું વાંચ્યું છે, કયું પુસ્તક વાંચ્યું, કઈ સિરીઝમાં તમને શું મળ્યું. જો સિરીઝ જોવામાં કંઈ ખોટું નથી, પણ એમાંથી તમે શું લ્યો છો ને એ બહુ મહત્વનું છે. ક્યાંક કોઈક સંવેદનશીલ સીન આવ્યો, કોઈ બાપ દીકરાની વાત, મા દીકરાની વાત, કોઈ પતિ પત્નીની વાત તમને ક્યાંક સ્પષ્ટી કરી, તો એ તમારા જીવનમાં ક્યાંક ઉતરતી હોય છે. હે બધું સરસ છે, દુનિયા બહુ જ સરસ છે, વાંચન લેખન સૌથી વધુ મહત્વનું છે, અને તમે કોનામાંથી શું ગ્રહણ કરો છો એ સૌથી વધુ મહત્વનું છે. હું હંમેશા એમ કહું છું કે તમારો સોસાયટીનો વોચમેન હોય કે ઓફિસનો પ્યુન હોય કે તમારી સાથે કામ કરતો વ્યક્તિ હોય, દરેકે દરેક વ્યક્તિ તમને કાંઈ શીખવતી હોય છે. અમારા ઘરે મહારાજ કામ કરવા આવે છે, રસોઈ કરવા આવે છે, એ હંમેશા ગીત ગાતા ગાતા રસોઈ કરે. બાકી આપણા મારા ઘરે તો એ કામ કરવા આવે છે, છતાં એ બહુ ખુશ હોય છે, એ બહુ સરસ મજાની વાર્તા છે. એક છે ને એક ફિલોસોફર રહેતો હતો ગામડામાં, રહેતો ફિલોસોફર, અને એની બાજુમાં જ આવું આમ ખેતર ને એવું હતું, પેલો સફળથી ખેતર હતું, પણ એ માણસો રાખીને ખેતી કરતો હતો, અને એક ભાઈ હતા ખેતર પોતાનું પોતાની રીતે ખેડતા હતા. તો હવે આ ફિલોસોફર છે ને એને બધા બહુ મળવા આવે, ગામથી બહાર ગામથી બધા બહુ મળવા આવે, સલાહ લેવા આવે, સૂચન લેવા આવે, એની સાથે સમય ગાળવા આવે. અને જે એની બાજુનો ખેડૂત હતો ને એ રોજ એ વાંસળી વગાડતો હોય, સાંજે એની ગાયો બેઠી હોય ને ગાયને આમ પસવારીને દૂધ દોતો હોય ને, એટલું સરસ એની લાઈફ હતી એમ. અને ગીત ગાતા ગાતા એ આમ પેલું નાખતો હોય, વાવતો હોય, વાવણી કરતો હોય, ડાંગર વાવતો હોય કે એનો જે પાક લેતો હોય, તો પછી એક દિવસ એના ઘરે બહુ બધા માણસો આવતા હતા. તો કે પછી બધા માણસો હોય કે પછી રાત પડી ગયો, એટલે ઓલો ખેડૂત બી બાજુવાળો નવરો થયો, એટલે ખેડૂત છે ને એ એના ઘરે આવી, એટલે ઓલો ફિલોસોફર એકદમ આમ આશ્ચર્યથી એની સામે જોવા મળ્યો કે તું કેમ અહીંયા આવ્યો છો એમ, તું કે આ બધા તમારી પાસે શું કરવા આવે છે, બસ હું ઈ જ કરવા આવ્યો છું, આ બધા તમારી પાસે સલાહ સૂચન લેવા આવે છે, વાત કરવા આવે છે, હું ઈ જ કરવા આવ્યો છું. તો પેલા ફિલોસોફરે એવું કીધું કે તું શું કરવા અહીંયા આવ્યો, તારે એની જરૂર જ નથી. શું કામ? તો કે તું તારું કામ એટલું ઓતપ્રોત થઈને કરે છે, તું તારી જિંદગી એટલી સરસ રીતે જીવ
કહે છે કે તું રોજ ગાતા ગાતા તારા કબૂતરને ચણ નાખે છે, ગાયને ધોવે છે, વાંસળી વગાડે છે, તું સુખી છો, તું તારી વાઈફ ને તારું બાળક જ્યારે ખેતરમાં એક ઝાડની નીચે બેઠું હોય તે સૌથી સુખી સુખદ દ્રશ્ય હું રોજ જોઉં છું, તારે મારી પાસે આવવાની જરૂર જ નથી. એટલે જીવનમાં આટલું ફોકસ હોવું જરૂરી છે કે આપણે શું કરવું છે અને શું નથી કરવું અને કેવી રીતે કરવું છે. આપણે એમ કહીએ કે આ બધાના આંખના સપના હોય. અત્યારે મારી બધી તમે બધા તો ટેકનોલોજીના એરામાં જીવો છો, હું જે બની ત્યારે તો ફોન કે એવું કાંઈ હતું નહીં, એટલે હવે બધા સ્કૂલના બધા ફ્રેન્ડ્સ ને બધા વોટ્સએપ ગ્રુપ પર મળે તો બધા એ પછી વાતો કરતા હોય. હવે મારી બધી મહેનપણીઓ ભેગી થઈ હતી તો મને કહે કે હું તમારી જેમ સ્કૂલમાં જ ભણેલી છું, સરકારી સ્કૂલમાં જ ભણેલી છું, 6 મહિનાના 6 રૂપિયા ફી, એટલે એવું કાંઈ જ નથી. રજત ઇન્ડિયા ટીવીના રજત શર્મા છે એ દિલ્હીની મ્યુનિસિપલ સ્કૂલમાં ભણેલા છે, એને કંઈ જ એવું કંઈ જ નથી કે અહીંયા બેઠેલી વ્યક્તિ આગળ જઈને કંઈ ન કરી શકે. અને સફળ હોવું અને નિષ્ફળ આપણા મનમાં ભણતા હોય ને ત્યારે નિષ્ફળતાનો ડર સૌથી વધારે હોય આપણા મનમાં. આપણે એમ થાય કે ઓહો માર્ક્સ 2 માર્ક ઓછા આવશે, નાના નાના ડર હોય એ જે અત્યારે તમને મોટા લાગે પણ અમુક નાના નાના ડર હોય પછી આપણે ફેલ કરશું. આપણા કરતાં આપણા ભાઈ બંને ફેલ પણ બધા આવી જશે, આપણા પાછો ચાવશે ઘરે ભૂલાઈ જશું તો એવા કેટલા બધા ડર હોય. 10મા 12મા ધોરણનું રિઝલ્ટ હોય એના ઉપર તો આપણે એમ થાય કે જિંદગી હારી જશું કે જીવી જશું, એવું થાય ઘણી વાર. તો આ આ વિચારો છે ને આપણા મનમાં આવતા હોય છે. આ જે પરીક્ષા છે ને 9, 10, 11, 12 તો બધા 9, 10, 11, 12 સ્કૂલમાં આ બધી પરીક્ષાઓ છે ને એ પાઠ્યપુસ્તકની અંદરની પરીક્ષાઓ છે. જીવન કેવું છે પાઠ્યપુસ્તકની બહારનું છે. એમ રોજે સરપ્રાઈઝ પેપર આવશે તમારી પરીક્ષા લેવાની છે, પાસ કરો. એટલે તમે બધા પાસ કરો એના માટે શું જરૂરી છે? અહીંયા આવતા લોકોમાંથી તમે શું ગ્રહણ કરો છો, તમે વાંચન લેખન કેવું કરો છો, તમે કેવા મિત્રો સાથે ઉઠતો બેસો છો, કોઈ પણ વ્યક્તિ કેવું છે એ જાણવું હોય તો શું જાણવું, એના મિત્રો કેવા છે, એ જે તમારા મિત્રો કેવા છે એ બહુ સૌથી મહત્વનું છે. તમારી જિંદગી તમે કેવી રીતે જીવો છો, હું તમને વાત કરતી હતી મારી બધી બહેનપણીઓ ભેગી થઈ હતી તો હવે બધા એમ કે ઓહો તું તો બહુ મોટી સેલિબ્રિટી, અમે તો એ કે ઘર અમે તો એ કે હોમ મેકર બનીને રહ્યા અને બસ પરિવારને સંભાળીએ છીએ. એટલે મેં કીધું કે હું તને વંદન કરું છું, બહાર નીકળીને કામ કરવું એના કરતાં સૌથી વધારે અઘરું ઘર સંભાળવું છે. એટલે ક્યારેય એવું નહીં માનવાનું કે મારું કામ નાનું છે. દરેક કામ આપણે જે કરીએ એ મોટું છે, દરેક કામ આપણે જે કરીએ ખંતથી કરીએ એ મહાન કામ છે. એટલે જરાય એવું નહીં વિચારવાનું કે ઓહો આજ તો મારે છાણવા સીધું કરવાનું છે તો એ કામ નાનું છે, જરાય નાનું નથી. તમે કેટલી એમાં ઇન્વોલ્વ થઈને ઓતપ્રોત થઈને કામ કરો છો એ બહુ મહત્વનું છે. દરેક કામને કલાની દ્રષ્ટિથી કે પોતાને આનંદ આવે એવી દ્રષ્ટિથી જોશો ને તો તમને હોમવર્ક એ સહેલું લાગશે, તમને જિંદગી સહેલી લાગશે અને દરેક નાનું કામ પણ સહેલું લાગશે. મેં હું ગામડામાં રહેતી હતી, હું તમને કહું છું મારો હું જ્યારે પત્રકાર બની ને આપણા ઘરમાં આપણી મજા કંઈ બહુ થતી હોય. જ્યારે પત્રકાર બની ચિત્રલેખમાં મને ઇન્ટર્નશિપ મળી 21 વર્ષની હતી, ઘરમાં કામ તો કરવું પડે, તમે પત્રકાર થઈ ગયા એટલે કાંઈ તમે કપડાં ન ધોવો એવું ન ચાલે, હે ડંકી ન સીચો એવું ન ચાલે, તમારે બધું કરવું પડે, એઠવાડે ફેંકવા જવું પડે. તો હું તમને વાત કરું મારી મજાક કેવી થઈ. મારો કાકાનો દીકરો ભાઈ ડૉક્ટર, બધું એઠવાડ ફેંકવા જતી, અમે લોકો બધી 4 બહેનો અને ઘરે બીજી કોઈ બી કોઈ કાકાની દીકરી કે એમ હોય આ દીકરી છે તો અમારી પાસે જ રહેતી હતી. તો કામ કરતા હોઈએ હું જતી હતી એઠવાડ ફેંકવા જતી હતી તો મારો ભાઈ એવું બોલ્યો કે ચિત્રલેખાના પત્રકાર જ્યોતિ રાવલ એઠવાડ ફેંકવા જતા નજરે પડે. મને આજે આ વાતનું હસવું આવે છે, ત્યારે મારા ભાઈ ઉપર મને બહુ ગુસ્સો આવે કે તું સમજસ છું તું મને આવું બોલે છે એમ એવું થતું. અને એ સમયે એ ફિલિંગ થવું સ્વાભાવિક છે. એટલે તમે કંઈ પણ બનો પણ કોઈ પણ કામ નાનું છે, ઘરનું કામ અહીં નાનું નથી. હું આમ ન કરું આપણે બધું કરવાનું પાવશે ચાલશે ગમશે એમાંથી જ શીખવાનું છે. આ ઉપર શીખવાની છે તમારી બધાની આંખોમાં કેટલા સપના છે, કેટલી ઉત્સુકતા છે તમારી અંદરની, આ ઉત્સુકતાને કોઈ દિવસ બનવાની. આ આવું છે તો કેમ છે એ સૌથી વધુ મહત્વનું છે.
ખાસ તમને બધાને જે મને કેવા અમને જ્ઞાન થાય છે કે જે લોકો નાના સેન્ટરમાંથી આવે છે ને એ ખોટો ભય પોતાના મનની અંદર રાખતા હોય કે શેરવાળા બધા મામાન છે ને અમે થોડાક નબળા છીએ. મને તમે પૂછો કોંગ્રેસ કોમ્પિટિશનમાં અમે લોકો ભાઈ જજ તરીકે ગયા હતા ત્યાં શેરના સ્ટુડન્ટ હતા અને ગામડાના સ્ટુડન્ટ હતા. ગામડાના સ્ટુડન્ટ હાલે હું ઊભો થઈને વાતો કરતો હતો કે એ કે આ બધા તો ટ્રેનિંગ લેવા વાળા છે ને આ બધાને તો કેટલી બધી ફેસિલિટી મળી ને અમે તો નાના સેન્ટરમાંથી આવ્યા છીએ. ત્યારે મેં કીધું કે તમે બિલકુલ આ વાતને મનમાંથી કાઢી નાખો કે અમે નાના સેન્ટરના છીએ. હું તો ત્યાં સુધી કહું કે હવે જે પોટેન્શિયલ છે ને નાના સેન્ટરના છોકરાઓમાં છે ત્યાં આ બધા મોટા સેન્ટરમાં એ લોકો આખો દિવસ ફરવામાંથી ને બીજા રખડવામાંથી ને ઓલા નથી થતા. બીજું રોમાંચ છે. તમે તમે અત્યારે સિટીમાં આવો તો અમદાવાદમાં આવો તો બોલમાં જશો તો તમને રોમાંચ થશે. એ લોકોમાં કોઈ રોમાંચ જ નથી અને રોજ નો થયું છે. એટલે જે પોટેન્શિયલ અને કંઈક બનવાની જે ધગસ છે ને એ ગામડાના લોકોમાં મેં જોઈ છે કે યાર કંઈક કરવું છે અહીંથી બહાર નીકળી અને બતાવી દેવું છે તો હું કોણ છું. તો આ વસ્તુ છે ને તમારે એક વસ્તુ કે ક્યારે તમારી જાતને નબળી નહીં સમજતા કે શેરવાળા છોકરાઓ કે છોકરીઓ છે એ બધા બહુ મહાન ને મોટા છે ને અમે તો નાના સેન્ટરના છીએ. કોઈ દિવસ અમે ભૂલ નહીં કરતા. દુનિયામાં જેટલા લોકો આવ્યા છે ને મોટા ભાગના લોકો નાના સેન્ટરમાંથી આવ્યા છે. મને તમે જોઈ રહ્યો તમે બધાની આત્મકથાઓ કે ભાઈ બધા જ એપીજે અબ્દુલ કલામની નરેન્દ્ર મોદી આપણે જોયા છે કે ભાઈ વડનગરના છે. તો મોટા ભાગના લોકો જે આગળ આવ્યા છે ને એ ગામડામાંથી આવ્યા છે કે એને કંઈક બનવું છે એને એને એને. અને બીજું આપણે થોડીક તકલીફોમાં થોડાક અભાવમાં જીવા છીએ તો આપણે એમ કહે કે ના યાર કંઈક કરી બતાવવું છે. તો આ જન્મ જ્યાં સુધી જીવતું છે ને ત્યાં સુધી તમને કોઈ રખી નહીં શકે. પોતાની જાતને કોઈ દિવસ નબળી નહીં સમજવાની અને હું કાંઈ ન કરી શકું એ કોઈ દિવસ એવું નહીં માનવાનું. અને બીજી એક વસ્તુ છે ને કે પોતાની જાતની કમ્પેરિઝન ક્યારેય કોઈની સાથે નહીં કરવાનું. દરેક વ્યક્તિ યાદ રાખવાનો એક વિચાર કરવાનો કે ભગવાને મને જન્મ આપ્યો છે કુદરતે જન્મ આપ્યો તો એ પાછળનું કોઈ કારણ છે. એના માટે મારે કંઈક બનવા માટે મને કોઈ નિમિત્ત બનાવીને ધરતી ઉપર ખાલી ધક્કો ખાવા નથી મળતો. હું પણ કોઈ નિમિત્ત બનાવવા માટે કંઈક બનવા માટે તેને મને અહીંયા આ જીવના ધરતી પર મળ્યો છે. અને એના માટે સૌથી વધુ છે કે તમારી પાસે જે કંઈ છે એને તમે એની એની કિંમત સમજો એને એન્જોય કરો. એના માટેનું એક સરસ મજાનું ઉદાહરણ છે કે કાગડો હતો. કાગડો હતો ને એ કાગડા જેવું હતું કે યાર આ બીજા પક્ષી તો કેવા બધા રૂપાળા છે અને હું તો હવે કાળો આખો કાળો હોય છે યાર ક્યાંય એક ઢોળું ટપકો નહીં હોય આખે આખો કાળો. તો એમ કહે કે યાર ભગવાનનો કાળો કેમ બનાવ્યો મારા કરતાં ભગલો કહો એકદમ જોવો અને હા એકદમ સરસ મજાનો તમને જોવો ગમે એવો જોવો. એટલે થોડો કાળો છે ને એ ઉડતો ઉડતો બગલા પાસે ગયો અને બગલાને કીધું કે બગલા યાર તો બહુ નસીબદાર છો આખો એ કે એટલો બધો રૂપાળો એમ મારું તો જો કે ક્યાંય તમે ઘોડું ટપકો ભગવાને મને ભાઈ તને કેવો આખો રૂપાળો બનાવ્યો આખા સરસ મજાનો આમ છે દુઃખનો અંબાર જેવો તને ઘોડા જોતા જ રહેવાનું મન થાય તને બન્યા હોય બગલો કાગડાની સામે જોવાનું છે. આવું ખોટી વાત છે. હું એમ કરતો આવી વાત કરું ભગવાને માર્યા ને અન્યાય કરી મને આ કોઈ જે ઘોડો બનાવ્યો હોય છે તું બીજા પક્ષી તો કેવા બધા રંગબેરંગી મને આ બધી એક જ રંગો બનાવી નહીં ભગવાને બીજો રંગ જ ન મળ્યો ભગવાને જે આખો ઘોડો બનાવ્યો નહીં પણ આવો આમ ઉદાસીનો કરાર મને કહેજો તું પોપટ જોઈ છે કેવો એકદમ લીલો સરસ મજાનો જોવો ગમે એની ચાંદ પાછી અલગ લાલ કલર એના ગળામાં મારો કાળો કંટલો તો કે કેવું બધું આમ તમને જોવા આમ પોપટ કેવો ભરતો છે એને ભગવાનની દયા કોઈની માથે છે. એટલે કાગડાને વિચાર્યો કે યાર હા આની વાત તો સાચી છે આના કરતાં તો એ નથી દર એટલે કાગડો ઉડતો ઉડતો પોપટ પાસે છે અને પોપટ નહીં કે પોપટ યાર તું નસીબદાર છો બગલા પાણી જો બગલા એ તારા વખાણ છે કેટલો યાર તારા બધા વખાણ છે તારા આટલું બધું સરસ તારામાં કલર ને બધું છે. તો પેલા એ કીધું પોપટ એ ખોટી વાત છે મારે તો કે ભગવાને ત્રણ ચાર કલર જ આવ્યા મોરજો કેટલા બધા કલર છે હા મને તો તરત કલર આવ્યા ભગવાને કેટલા બધા કલર આવ્યા. તો પેલા કાગડાને જોયું કે યાર આ વાત તો સાચી છે
तो बंद लगती जाएगा मोरा जाको जाए એટલે ઉડતો ઉડતો કાપડો મોર પાસે મોરને કીધું મોર તું તો યાર કેટલો સૌથી નસીબદાર માણસ તું છે આટલા બધા ભગવાને તને કલર આપ્યા છે આટલા બધા તું ઘણા કર્યું છે તો નામ જતો રહેવાનો મન થાય એટલે મોરે કીધું હા ખોટી વાત છે કે આ તને ખબર નથી આ બધા છે ને આ બધા લોકો મારા પીછા ખેંચી લઈ જાય છે આ સરસ મજાના પીછા છે તો પીછા ખેંચી લઈ જાય મારું એટલે સ્વીકાર કરે છે અને કોઈ દિવસ તમે પાંજરામાં જોયો કાગડાને કોઈ દિવસ તમે પાંજરામાં જોયો સૌથી નસીબદાર પુરુષ તો કે કોઈ પાંજરામાં તમે પુરુષ નથી તો એ મૂર્ખ છો આ ત્યારે કાગડાને એ વસ્તુ સમજાવી કે યાર આ વાત સાચી મને મારી પાસે છે એની તો કદર જ નથી કે હું કેટલો મૂર્ખ છું મને કોઈ દિવસ કોઈ એ પાંજરામાં જોયો નથી કોઈ દિવસ મારો સ્વીકાર કરતો નથી આપણને ગણિત છે ને આપણી પાસે વસ્તુની કદર નથી કે આપણી પાસે કેટલું બધું છે તમારી પાસે છે કે ભાઈ આપણે આમાં બાકી તો મને એમ થાય કે ભાઈ યાર હા આની પાસે તો મારા કરતાં બહુ સારા મેળો મોબાઈલ છે મારી પાસે 25,000 મળી પાસે 50,000 એટલે હું 50,000 મળું મેં પેલી કરી 50,000 મળું તો બાજુમાં આવે કે આની પાસે 75,000 પછી એમ થાય કે તો આ જોડ તો ખર્ચવાની નથી એમ મારી પાસે 10,000 નો મોબાઈલ છે કે મજા આવે છે ને એન્જોય કરું છું ને એ સૌથી વધુ છે આપણું શિક્ષણમાં એવું કોઈ ક્યારેક મને એવું વિચાર કે શિક્ષણ છે ને તમને રોટલો મીઠો કરતા રોટલો કમાતા શીખવે જિંદગી તમને છે ને રોટલાને મીઠો કરતા તો રોટલાને કમાવો સહેલો છે પણ એને મીઠો કેમ કરવો ને એ આપણા વિચારો ઉપર આપણી જિંદગી ઉપર આધાર રાખે કે ભાઈ મારે આ મારો રોટલો છે મને મજા આવી જોઈએ પછી તમે એમ કહો કે યાર આ પીઝામાં ક્યારે ખાવા મળે આ રોટલામાં મજા નથી તો એ તમને પીઝાનો સ્વાદ નહીં આવે ને રોટલાનો સ્વાદ એ નહીં એટલે વસ્તુ એ છે કે તમારી પાસે જે છે એની કદર કરો તમારી પાસે જે આપણે એમ થાય કે ઘણી બધી એમ થાય ઘણા લોકો મા બાપની સરખામણી કરતા હું તમને કહું તમારી સ્કૂલ તો આજે અમે હમણાં લોકો ત્યાં અમદાવાદમાં બધી એકદમ હાઈ ફાઈ નંબર વન ટોપ એની 2-3 લાખ ડિગ્રી છે એની સ્કૂલમાં જાય ત્યાંના છોકરાઓ એની માને કે તું મને લેવા નહીં આવે કે તું છે ને સાવ સાદી હોન્ડાની ગાડી લઈને આવે છે મારા બીજા ભાઈ બધો જે મર્સિડીઝ કે BMW લઈને આવે એટલે તારે નહીં આવવાનું મારી આબરૂ જાય છે આની પાસે તો હોન્ડા જેવી સાદી 10 લાખની ગાડી છે મારા બધા મિત્રો તો તમને મૂકવા માટે 2 કરોડની ગાડી આવે આ કમ્પિટિશન છે ને એ માણસને ધ્યાન ભક્તો લગાવતી હોય છે ક્યાં કેવસા ભાવ પૂરો કરતી હોય છે બાકી વસ્તુ એ છે કે ભાઈ હું અહીંયા ચાલીને આવું કે મને મજા આવે છે તો એ તમારી જે પોતાની પાસે જે છે એમાં જે ખૂબી છે ને એને શોધો એને આગળ લઈ આવો કે ભાઈ મારામાં આ આવડે છે મને પેઇન્ટિંગ ગમે છે મને ગાવું ગમે છે મને વગાડવું ગમે છે મને લખવું ગમે છે દરેક એમાં ભગવાનને કંઈક ખૂબી ઉમેરતી હોય છે આપણે બસ એને શોધવાની હોય છે કે ભાઈ શું આવે તમને એક વસ્તુ કહો આ આ તમારી સામે છે અત્યારે એનું બહુ જોતું બહુ સારા પત્રકાર તરીકે નામ છે ખબર જ નથી પછી આમ ઉદાસ કરી છે અને બધા નિરાશા અને ડિપ્રેશન જેવા ડિપ્રેશનમાં જતી એમ તેની બેનપણી એમ મને મળી કાલે હું યુનિવર્સિટી રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાઉં છું તો મારી ભેગી હાલ નહીં કે આપણે હું જર્નલિઝમ ફોર્મ ભરવા જાઉં એટલે આ એની ભેગી ગઈ અને એની કીધું કે ભાઈ કોઈ ફોર્મ ભરને બીજું કાંઈ કામ છે નહીં જો તમે તો લખવા પાછળનો શોખ છે
तो आने एक फॉर्म भरे थे, एक फॉर्म भरे थे, क्योंकि 120 जगह 20 सीट के यहाँ पे 20 विद्यार्थी ने देवा ना અને લગભગ 1200 જેટલી એપ્લિકેશન આવી ગઈ અને બધાની એન્ટ્રન્સ ટેસ્ટ થઈ અને એ એન્ટ્રન્સ ટેસ્ટમાં જે પાસ થાય એને ટોપ 20 હોય એને એડમિશન મળે તો આ આને એન્ટ્રન્સ ટેસ્ટ આવી અને એ ટોપ 20માં આવી એનું કારણ એ કે એ વાસ્તવિક લગતી એને મહેનત કરી જ નહોતી કાંઈ એમનેમ આવી ગઈ જાય પણ એની વાસ્તવિક ક્યારે એને ખબર પડી ગયા આ તો મારા સ્વપ્ન વિશે તો આ છે લખવું વાંચવું છે પછી એ જર્નલિઝમ આવીને આખી આગળ આવી જાય પછી વાત કરીશું હમણાંનો થોડાક ટાઈમ કરાવવાનો હવે એની બધી બેન પણ એને બધી ડોક્ટર આ એક જ જોઈ છે કારણ કે આના પાસે એટલે એની બધી બેન પણ એવું ભેગી થઈ અને આને એવું કીધું કે આ બધાને કીધું કે આ જો બધી ડોક્ટર થઈ હું રહી ગયો ત્યારે એને એની બધી બેન પણ એને કીધું કે મારે ડોક્ટર બનવું છે પણ હું ન ભરી શકીને હું આ જુદા રસ્તે બધી છોકરીઓને કીધું કે તમે અમારા બધા કરતાં વધુ નસીબદાર છો અમારા બધા કરતાં વધુ પોપ્યુલર છો કે ડોક્ટર તો છે ને ગામની ગલીએ ગલીએ છે પત્રકાર કોઈ છોકરી નથી તો વસ્તુ એ છે કે તમને જ્યારે ઘણી વાર આપણને ખરાબ લાગતું હોય કે આવું ફેલ થઈ પણ એ સંતોષ ન મળે પણ એવું હોતું નથી એટલે જે કંઈ થાય છે એ સારા માટે થાય છે ઉંમરમાં એ માનવા તો ભાઈ કઈ નિષ્ફળતા મળી જાય ન આટલું ધાર્યું છું તો હતાશ થી નહીં જવાનું કુતરે તો કઈ બીજું ધાર્યું હશે હંમેશા એવું વિચારવાનું મને હું જયારે 12મા ધોરણમાં મને ઓછા માર્ક્સ આવ્યા બીએસસી માં ઓછા માર્ક્સ આવ્યા હું ડિપ્રેશનમાં જ હતી મને જરાય એમાં કહેવામાં પેલું નથી મને એમ હતું કે મને કોણ નોકરી આપશે મને કોણ કામ આપશે હું ક્યારે પૈસા કમાઈ શકીશ એમ એવું થતું હતું પણ પછી હું પત્રકારિત્વમાં આગળ વધી અને ત્યારે મને એવું થતું હતું કે યાર કાંઈ ન કરી શકી કાંઈ ન કરી શકી એવું થતું હતું અને એકચ્યુઅલી જો હું જર્નલિઝમની કેરિયરમાં બી છે ને પત્રકારિતાની કેરિયર બહુ ઉતાર ચઢાવ આ એ સરકારી નોકરી કે બીજી કોઈ નોકરી જેવી પત્રકારની નોકરી નથી હોતી ક્યાંક તમને મેનેજમેન્ટ સાથે વાંધો પડે તો તમારી નોકરી બીજે દિવસે જતી જાય ક્યાંક તમને કોઈ લખવું હોય તમે કંઈક તમને એમ થાય કે આ અમારે લખવું જ જોઈએ તમે લખવું હોય અને એમાં કંઈક તમને પનિશમેન્ટ મળે અને તમારી ટ્રાન્સફર થઈ જાય કે તમારી જોબ જતી જાય થાય એટલે બહુ અનસર્ટેન એટલે ઉતાર ચઢાવવાળી નોકરી છે તેમ છતાંય દર વખતે જ્યારે મને એમ થયું છે કે હજુ કંઈક સારું થવાનું છે ક્યારે એવું નહીં વિચારવાનું મને 10મામાં બરોબર માર્ક્સ આવ્યા 12મામાં ઓછા માર્ક્સ આવ્યા બીએસસી માઇક્રોબાયોલોજી બીએસસી કેમેસ્ટ્રી બધામાં ઓછા માર્ક્સ આવ્યા હું રહી ગઈ બધે તોય મને એમ થતું હતું કે ક્યારે મને એમ થતું હતું કે બહુ ખરાબ થયું થાય પણ અત્યારે હું જોવા બેસું તો એમ થાય કે જે થાય છે એ સારા માટે થાય છે એટલે તમારું ક્યારે પરિણામ નબળું આવે અપેક્ષા મુજબનું ન આવે એમ તમને એમ થાય કે મેં તો 90% થયેલા હતા તમને માનો કે ઓછા ટકા આવે તો જરા પણ નબળા પડતા નહીં જરાય નાસીપાસ થતા નહીં તમે એમ માનજો કે ભગવાન એક દરવાજો બંધ કરેલો તો એ બારી ખુલી ગઈ હે આખો આખો રૂમ બંધ હોય બારી બારણા બધું બંધ હોય આપણે કંઈ બારણું બહારથી એ બંધ છે અંદરથી કંઈ બંધ છે ત્યારે હંમેશા યાદ રાખવાનું કે એક બારી તો ખુલવાની છે અને બારી ખુલે ને એ પહેલા આપણી અંદર જ વળે તો એક એક બહુ સરસ ઉદાહરણ આપ કે આપણે એક રૂમમાં હોઈએ 50 દીવા પ્રગટાવ્યા હોય આપણે નેગેટિવ વિચારો આવવા માટે એની વાત કરું છું કે કંઈક આપણી સાથે આપણું ધૈર્ય ન થાય એટલે જ નેગેટિવ વિચાર આવે એ આપણને પરિણામ અત્યારની લાઈફમાં તો પરિણામ જ સૌથી વધારે મહત્વનું છે પરિણામ ધૈર્ય ન મળે એટલે આપણે એમ કહીએ કે આપણું બહુ ખરાબ થઈ જાય હવે હું તમને કહું એક રૂમ છે એની અંદર 50 દીવા આપણે પ્રગટાવેલા છે એક દીવો બુજાય છે થોડુંક અંધારું બીજો દીવો બુજાય છે થોડુંક અંધારું તમારી અંદર થોડું થોડું અંધારું થતું જાય નેગેટિવ વિચારો આવતા પણ 10 દીવા જ્યારે બુજાવવા માંડે ત્યારે તો તમને અંદરથી થઈ જ જવું જોઈએ કે મારી અંદર કંઈક બુજાઈ રહ્યું છે મારી અંદર હું જે જીવતી હતી એ ક્યાંક થોડું અચકાઈ રહ્યું છે અટકાઈ રહ્યું છે બસ આવો વિચાર આવે ને ત્યારે તમારી બાજુમાં કોઈ હોય તમારી નજીક કોઈ હોય એની પાસે વ્યક્ત થઈ જાય ક્યારે એવું નહીં વિચારવાનું કે સામેવાળો આપણને શું માનશે સામેવાળી વ્યક્તિ આપણને શું જજ કરશે ફાલતુમાં ફાલતુ સવાલ હોય ફાલતુમાં ફાલતુ વાત હોય તમારી નજીકની વ્યક્તિને કહેજો વ્યક્ત થઈ જાય તમારી અંદર કોઈ પણ નેગેટિવ વિચાર આવે તો ક્યારેય એને સંઘરી નહીં રાખતા કેમ કે નેગેટિવ વિચાર ઉપર બીજો નેગેટિવ વિચાર જ ચડવાનો છે એમ આપણે એમ કે ઓહો રિઝલ્ટ ખરાબ આવ્યું હવે હું આગળ કાંઈ નહીં કરી શકું હવે હું જિંદગીમાં સફળ નહીં થઈ શકું સફળતાની વ્યાખ્યા જુદી છે શું
સુખી થવું ને સફળ થવું બેની વ્યાખ્યા જુદી છે. સરસ માર્ક્સ આવે, સરસ કેરિયર હોય, ભૌતિક સુખ સગવડ હોય, ભૌતિક સગવડો હોય એટલે તમે સુખી થઈ જશો, સફળ થઈ જશો એવું જોડાય નથી. એટલે વિચારો છે ને માણસે એક વખત કીધું સુખ કે દુઃખ શું છે, તમે ખબર છે સુખ કે દુઃખ શું છે? સુખ ને દુઃખ માત્ર ને માત્ર વિચારોનું કારણ. તમે માનો તો તમે સુખી છો, તમે ન માનો તો તમે દુઃખી છો. તમે માનો કે મારા જેવો દુઃખી કોઈ નથી તો માણસ પોતાને દુઃખે જવા. અત્યારે હું દાખલા તરીકે ઉદાહરણ આપું, ગ્રીનરી જોવા મળે છે, મારી એસી ચેમ્બર માં તો આખું પેક હોય છે, એટલું બધું ખુલ્લું છે. આ વિચાર છે, ઓલો બી વિચાર છે. તમે કયો વિચાર કરો છો ને એના ઉપર તમારા સ્વપ્ન વિશે. હવે હું વિચારું કે યાર આ બધું બધું આમ બધું ગરમી થાય છે તો એ એકદમ દુઃખી ખાવાનું. જરાક તમે જુદી રીતે વિચારો, જરાક તમે જુદી રીતે વિચારો ને તો એ થશે. માત્ર ને માત્ર હું તો કહું કે દરેક રાત્રે તમે સુવો ને ત્યારે એક નક્કી વિચાર કરવાની જરૂર છે. આપણો પ્રોબ્લેમ શું છે ખબર છે? આપણે કોઈનો વિચારો ઉપર વિચાર કરીએ. કોઈ દિવસ આપણે આખો દિવસ વિચાર તો હોવા ના જ છે આપણને. અત્યારે તમને આવતા છે કે આ હું વાત કરે છે, આ શું છે, કંઈક ને કંઈક સતત અંદર વિચારો ચાલતા રહે છે. તો આપણે રાત્રે સૂતી વખતે ખાલી થોડો એટલો વિચાર કરવાનો કે આજે આખા દિવસ તો અમને કેવા વિચાર આવ્યા, એ વિચાર સારા હતા કે ખરાબ હતા, એ એ એ વિચારથી મારી લાઈફમાં મારી જિંદગીમાં શું ફેરફાર થયા. અને જો એવું લાગે ને કે આ જરાય આ મને ખરાબ વિચાર એવા છે કે આની હારે હું જઈલો કે આને આની હારે મારે ન બોલવા જેવા શબ્દો હું બોલ્યા, તો એ તમે નક્કી કરો કે ભાઈ આવેથી હું આવા ખરાબ વિચારો નબળા વિચારો નહીં કરું. મારી જિંદગી છે એ નબળા વિચારો કરવા માટે નથી, મારી જિંદગી ઝડપવા માટે નથી. આ આ દરેક રાતના વિચાર કરવાની જરૂર છે કે આજે મેં કેટલા સારા વિચાર કર્યા. જ્યોતિએ જેમ કીધું ને કે તમે બેનપણી હારે કે ભાઈ બંધારે વાત કરતા હોય ત્યારે એ વિષયો કયા છે, સેના ઉપર તમે વાત કરો છો, કઈ તેના વિશે તમે ચર્ચા કરો છો કે ભાઈ તમે એમ કે ભાઈ આજે ઓલા યાદ કર્યું ભરાય યાદ કર્યું ને આનું આજે આમ વાવું થઈ ગયું ને એ બધી કાંઈ પડવાની જરૂર નથી. ચર્ચા એ કરો કે આજે વાઇફમાં તમને શું શીખવા મળ્યું, તમને શું અનુભવવા મળ્યું. આ વસ્તુ તમારે જો વિચારોને તમે કંટ્રોલમાં રાખશો ને તો તે રોજ રાતના એટલો વિચાર કરવાનો કે ભાઈ મારે આજે આપણે ખરાબ કેવા વિચાર આવ્યા ને મારે કયા વિચાર હટાવવા જેવા છે ને કયા રાખવા જેવા છે. બરોબર, રાતમાં આ પ્રેક્ટિસ કરવાની, સવારે ઉઠીને બીજી પ્રેક્ટિસ તમને આપો. તમે બધા સવારે બ્રશ કરો, બ્રશ કરતા હોય ત્યારે આપણે મોટા ભાગે અરીસામાં જોતા હોઈએ, જોતા તો બધા અરીસામાં જોતા જતા હોય. અરીસામાં જુઓ ને સવારે બ્રશ કરતા કરતા ત્યારે તમારી જાતને પ્રોમિસ આપો. તમારો ચહેરો તમે દેખાતો હોય ત્યારે તમારી જાત સાથે સંવાદ કરો કે આજે મારે મારો દિવસ સરસ રીતે જીવવો, આજે મારે મારા ભણવામાં, મારા લખવામાં, મારા વાંચવામાં પૂરી મહેનત કરવી, આજે મારે કોઈ આને મથાપટમાં ઉતરવું નથી, કોઈ મને આવું વિતરતામાં એવું કોઈ કામ કરો કોઈ વિચાર મારે કરવો નથી. આ રોજ તમારે બ્રશ કરતા હોય ને ત્યારે તમારે આ પ્રોમિસ તમારી જાતને આપવાનું. બીજાને આપણે છે ને આપણે ઘણું કીધું કે હું તારા માટે આમ કરીશ, એના માટે આપણે કરતા હોઈએ છીએ. આપણી જાતને જે પ્રોમિસ આપીએ ને એ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. તમારી જાત સાથેનો સંવાદ છે ને એ સૌથી વધુ મહત્ત્વનો હોય છે કે મારે આમ કરવું છે. તો એના માટે જાત ઉપરથી નજીક નજર રાખવી પડે. હવે દહી જમાવવા મૂકવો જ પડે, આપણે કહીએ કે દહીં થઈ ગયું કે નહીં એમ. તો હવે દહીં માટે આટલી કાળજી રાખવી પડી તો આપણી જાત માટે તો કાળજી રાખવી પડે કે ભાઈ આપણે હાજર રસ્તે તો છીએ ને. તો તમારા વિચારો ઉપર સૌથી વધુ નજર. એટલે કાલથી છે ને આજથી બે પ્રેક્ટિસ રોજ કરજો. રાતના સુધી વખતે એ વિચાર કરવાનો કે મને કેટલો કેવા વિચાર આવ્યા, સારા આવ્યા કે ખરાબ આવ્યા, મેં મારો ટાઈમ ગયો કો કે તેનો સદુપયોગ કર્યો એ. અને સવારે ઉઠીને બ્રશ કરતી વખતે એ વિચાર નક્કી કરવાનું કે આજે મારે મારો સરસ કામ કરવું છે, મારે મારી જિંદગીને સરસ રીતે શેપ આપવા માટે મારે જે મહેનત કરવાની છે એ કરવી છે. અને આ બધા લોકો તમારા સાહેબોની અંદર એ જ કરીને અહીં સુધી પહોંચી જાય છે. અમે લોકો એ જ કરીને અહીં સુધી પહોંચી જાય છે. અને કંઈ અઘરું નથી, સફળ થવું અઘરું નથી. ધ્યાન ખાલી એટલું જ આપણું કે તમે હું હમણાં કોલેજમાં લેક્ચર આપો છો ત્યારે મને પૂછ્યું કે સફળ થવા માટે શું કરવું, તો મને પ્રયાસ કરવા દઉં. મેં નીકળ્યું કાંઈ કરવાની જરૂર નથી. તમે આજે જે કરો છો ને એ પૂરેપૂરા ધ્યાનથી 100% કરો.
અત્યારે તમે વાંચો છો એ તમે 100% વાંચો, અત્યારે તમને જે કામ સોંપવા માં આવ્યું છે 100% કરો, તમે ઓટોમેટિક સફળ થશો. અને એટલું એક બસ કે ભાઈ હું મારું બેસ્ટ કામ કરીશ, તમે બેસ્ટ કરો એટલે બીજા કરતા સારું કરવાનું છે, બીજે સારું હોય ને ઓટોમેટિક આગળ કરતા હોય છે. એટલે તમારે આજનું અત્યારનું તમારે અત્યારે 12મા ધોરણનું કે ભાઈ કોલેજની ચિંતા કરવાની જરૂર નથી, આજે જે ક્લાસમાં તમે છો, આજે જે ધોરણમાં તમે ભણો છો એને તમે એન્જોય કરો, એમાં પૂરેપૂરું ધ્યાન આપો, તો તમે એમ કે ભાઈ તમે વિચારો છો ને હંમેશા ઊંચા રાખો. આપણે એમ કે આપણે એમાં કે ભાઈ નિશાન ચૂક માપ પર નહીં માપ બીજું નિશાન, કે નિશાન ચૂકાઈ જાય તો ભલે પણ નિશાન રાખવાનું તો ઉપર જ. એના માટે તમને બાકી સરસ મજાની વાત આપો. એ ભાઈજી નામ ચાલ્યા જતા ચાલ્યા જતા જતામાં ફાકતા જતા હતા, તો એનો ફ્રેન્ડ આમે થી મળ્યો કે યાર આ તો હું ફાકે છે, તો હું સિંહ ચણા ખાવ, તો કે તારા હાથમાં તો સિંહ ચણા છે નહીં, જોકે તો મારા ખ્યાલોમાં મારા વિચારોમાં ખાવ, મારા વિચારોમાં સિંહ ચણા ખાવ. તો એના દોસ્તારે કીધું કે યાર ખ્યાલોમાં ખાવાના છે તો સિંહ ચણા શું કામ ને ખાય, કાજુ બદામ ખાય. તો આ વિચારોનો ફેર કે તમે વિચારોમાં સિંહ ચણા છે કે કાજુ બદામ, તો તમારા વિચારો હંમેશા ઊંચા રાખો કે હું આવી જિંદગી જીવીશ, હું આવું કરીશ, હું આ રીતે સફળ થઈશ. મારે ભલે હું ગામડાનું છું, ભલે મારો બીજા કરતાં મારું પર બધા કરે કેવું લાગે, નાના ગામના લોકોને તો દેખાવ ઉપરથી ઘણી મોટું થતું છે કે ભાઈ આ બધા તો કહે એકદમ બ્રિલિયન્ટ આમ બધા પાર્લરમાં છોકરીને બે પાર્લરમાં જઈને આવ્યું ને અહીંયા તો ગામમાં પાર્લર એ નથી એવું કાંઈ હોતું નથી. સ્ટીવ જોબ્સ એક ફ્રેન્ડ છે ને એના ઘરે એક વખત જમવા આવ્યો, તો કે સ્ટીવ કે બધા ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા, એના બે દીકરા હતા સ્ટીવ જોબ્સ અને પેલા ફ્રેન્ડ બી હતા, તો કે સ્ટીવ એના છોકરાઓને પૂછ્યું કે તમે લોકો કયો મોબાઈલ વાપરો છો, સ્ટીવ જોબ્સના છોકરાઓ સ્ટીવ જોબ્સની સામે જોવા મળ્યા, એટલે એનો ફ્રેન્ડને સામે જોઈને સ્ટીવ જોબ્સે કહી દીધું છે સાચું છે એ, એમ તો કે વાંધો નથી એમ, તો કે અમારા પપ્પા અમને મોબાઈલ વાપરવા નથી. એટલે એનો ફ્રેન્ડ હતો એને બહુ આશ્ચર્ય થયું કે ચાલુ યાર એપલ કંપનીનો માલિક છે એ એના સ્કૂલે જતા કોલેજ જતા છોકરાઓને મોબાઈલ કેમ નથી વાપરવા આપતો. ત્યારે સ્ટીવ જોબ્સે એમ કીધું કે આ પેઢી માટે મોબાઈલ ખતરનાક છે, અત્યારે એની ઉપર મોબાઈલ માટેની નથી. દરેક વસ્તુની ઉંમર છે, લગ્ન કરવાની ઉંમર છે, ડ્રાઇવિંગ લાયસન્સ ની ઉંમર છે, બધાની ઉંમર છે. મોબાઈલ ક્યારે એની ઉંમર નથી, ભાઈ કઈ ઉંમરે કયો મોબાઈલ કયા છોકરાને વાપરવા આપવો, કે ભાઈ 10 વર્ષના છોકરાને આ મોબાઈલ આપો એ આટલા આટલો હોવો જોઈએ, એમાં આટલી રેમ હોવી જોઈએ, એમાં આટલી આટલી એપ્લિકેશન હોવી જોઈએ, આ આ રીતે 12 વર્ષના છોકરાને, તો એ છે એ એ છે ને એ નથી. અને હું તો પ્રિડિક્ટ કરું છું કે આવું આપવું જ પડશે, કે તમારો છોકરો 10 વર્ષનો છે તો એનામાં ફોન આટલો કેપેસિટીનો હોવો જોઈએ, એમાં આટલી આટલી એપ્લિકેશન હોવી જોઈએ, એમાં તમારે ઇન્સ્ટાગ્રામની એપ્લિકેશન નાખવાની કંઈ જરૂર નથી. હમ કે ઇન્સ્ટાગ્રામ તો હજી બી સારું છે, બીજી એવી કેટલી એવી 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 એપ્લિકેશન હતી કે જે અમારા મોબાઈલ વગાડી નાખે, તો તમારા ખુદ જ તો હજી ના કુવડા છે અમારા કરતા. તો આ વસ્તુ છે ને આ રીતે નથી. હમ અને જે ન હોય ને એનું સૌથી વધુ ધ્યાન રાખવું પડતું કે ચાલો અહીંયા બોર્ડ આપણે રોડ ઉપર જતો હોય ત્યાં બોર્ડ લાગ્યું હોય તો આપણને ખબર પડે ક્યાંયથી વળાંક આગળ છે, સ્ક્રીન પેપર છે, બોર્ડ ન હોય ત્યારે ધ્યાન વધારે રાખવું પડે કે ચાલો અહીંયા બોર્ડ નથી સ્ક્રીન પેપર આવતું તો ઉલટવું આવે, તો જ્યાં ન હોય ને ત્યાં વધુ ધ્યાન રાખવાનું. તો તમને લપટનો રસ્તો છે, એટલે જ્યાં તમારી પાસે કંઈ છે જ નહીં, તમને ખબર જ નથી આગળ કેવું છે. અને હું તો બધાને બીજું વખતે ઘણી વખત આપણને જિંદગીમાં આવે છે યાર હવે કાંઈ ગયું નથી, કાંઈ ગયું નથી, એટલે એક વાત વાત છે ને યાદ રાખવી જોઈએ કે રાતનું અંધારું હોય
અને આપણે વહીકલ લઈને જતા હોય, સ્કૂટર લઈને જતા હોય કે કારમાં જતા હોય, ત્યારે છે ને જેટલું અંધારું દેખાય ને, અજવાળું દેખાય લાઇટથી, કારની લાઇટથી આપણે જેટલું અજવાળું દેખાય, એ ભરોસે ભરોસે આગળ ચાલ્યા જ હોય. આગળ તો અંધારું જ છે, પણ આટલી લાઇટ છે ને આપણી પાસે, બસ એટલી લાઇટના સહારે સહારે આગળ નીકળી જવું, આ ખોટું અંધારું છે ઓટોમેટિક નીકળતું જાય. આપણી સામે એટલી લાઈટ તો હોય જ છે કે આપણે ધીરે ધીરે આગળ વધતા રહીએ, આપણે અટકી જાય કે યાર હવે તો અંધારું છે, આપણે ક્યાં આગળ જવું, તો અટકી જ જવાના. તો આ વસ્તુ છે ને એ હંમેશા યાદ રાખે. ને મોબાઈલનો ઉપયોગ કરતી વખતે હંમેશા યાદ રાખવાનું કે અતિ છે, અતિની કોઈ ગતિ નથી, અને ગતિ અતિની ગતિ ન હોય ત્યારે મતી વાપરો. એ બધા તમારી પાસે બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી મતી છે, આપણે કોઈ પોતાની જાતને નબળા કે નાના નહીં સમજવાનું, આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી જઈ એમ જ માનવાનું છે ને. એના માટે કુદરતની આભાર માનવાનો, તમને આટલી સારી ટીમ મળી છે, આવા સારા ટીચર મળ્યા છે, તે તમને તમે વિચાર કરો આટલા ગામડામાં, ગુજરાતના કેટલા બધા ગામડા છે, ગામડાની અંદર કેટલી બધી સ્કૂલ છે, એમાં આટલા કેટલા લોકો લેક્ચર આપવા જાય છે, જે લોકો અહીંયા આવ્યા છે પત્રકારો, લેખકો, કવિઓ, મોટા મોટા માણસો કેટલી સ્કૂલમાં જાય છે. તમે એ બધા તમારી તમે પ્રિવિલેજ પાર્ટ કરો, તમને ટીચર મળ્યા છે, અને અમારે અમારા માટે આ ખુશીનો છે કે ભાઈ અત્યારે બધા આવે, ધાર્મિકભાઈ છે, ધાર્મિકભાઈ નડિયાદમાં છે, કેટલા વખતથી અમે સંપર્કમાં છે, કેટલા વખતથી કઈ દેવું હોય છે, દુબેજી છે, તો આ અમે લોકો બધા ત્યાં રેગ્યુલર કાર્યક્રમોમાં મળીએ છીએ. તો આ વસ્તુ છે કે કેટલા છોકરાઓને એટલા પેલા હોય છે કે એને ત્યાં આટલા લોકો આવીને સામેથી વાત કરે છે, અને આ બધા જ તમારે ત્યાં આવ્યા છે, ગુરુ દાદાની માંગીને બધાના, જેની પાસેથી અમે પણ કંઈક શીખ્યા છીએ, અને આજે જે લોકો છે એની પાસેથી અમે કંઈક શીખ્યા. તો તમારી પાસે જે છે ને એનું ગૌરવ અનુભવ, હા, એને એમ વિચારો કે ભાઈ તમે સારા, તમને ગામમાં જેલમાં છો કે સારા વિસ્તારમાં ચાલો છે, અને તમને સારા ટીચર મળ્યા છે, સારી સ્કૂલ મળી છે, તો આ જે છે ને એની કદર કરશો ને તો તમે બીજે છે ને જે મળશે એની કદર કરશો. હમણાં મારા એક મિત્ર એ છે ને મર્સિડીઝ લીધી, મર્સિડીઝ લીધી ને તો એ આવ્યો હોય મને કે ચલો આપણે ચક્કર લાગી, અને તમે પછી એને અમે કાફે ઉપર ઊભા રહીએ, ત્યારે મને એક વાત કહી કે યાર આજે મર્સિડીઝ લેવો જ ને, પહેલી વખત જ્યારે મારુતિ લીધી હતી ને ત્યારે જેવી મજા આવી હતી એવી આજે મજા નથી. કે પહેલી વખતે જ્યારે મારુતિ લેવા ગયો હતો ને કે ત્યારે જે રોમાંચ હતો ને કે મારી મારુતિ પહેલી કાર મારી, એ રોમાંચ અત્યારે આ મર્સિડીઝમાં નથી આવતો. આ વસ્તુ યાદ રાખજો કે દરેક વસ્તુને એન્જોય કરો, આજે મળવાનું તે પાછું નહીં મળે. હા, તો આ જિંદગીની જિંદગીની ઇમ્પોર્ટન્સ સમજો, હા, કે ભાઈ મારે કંઈક બનવું છે, મારે કંઈક કરવું છે, અને એમાં હતાશા બી નિષ્ફળતા બી મળવાની જ છે. હા, અમને બી મળી છે, અમને તમને બહુ ખુલા દીધા તો કે અમને નોકરીમાં કાઢી મૂક્યા છે, કારણ કે સાચા રસ્તે તમે જાઓ તો ભણે તમને કાઢી મૂક્યા, તો કાઢી મૂક્યા એટલે બહુ ચિંતા નહીં કરવાની, કંઈક ખરાબ થાય કંઈક સારું કરવા માટે. આપણા વડીલો કહેતા હોય છે કે જે કંઈ થાય ને કંઈક સારા માટે કરવું, એટલે હતાશ કોઈ બી નહીં થવાનું, પરિણામ નબળું આવે અત્યારે સિટીમાં છોકરાઓનો પ્રોબ્લેમ કોઈ કોઈ છે, મા બાપ તો પહેલાં જેવું છે ને, શું હતું હોય, અમે લોકો નાના હતા ને તમારે મા બાપથી દીધા કે સારું આમ ઘરમાં જતું ને તો મા બાપ અપમાનથી હવે ઊંધું થઈ ગયું છે, મા બાપ છોકરાઓથી જીવે છે, પરિણામ હોય ને ત્યારે છોકરા કરતા મા બાપની ટેન્શન કે આ કે કરો આપઘાત કરવા ન જાય, તો મા બાપને ડર લાગે છે છોકરાઓ કે આ કંઈ ઊંધું ન કરી દે, ગાડી જતો હોય ત્યારે ટેન્શન હોય કે ભાઈ આ તું ધ્યાન રાખજો આપણી સ્પીડમાં ચલાવવું પડશે. તો આ વસ્તુ છે, આ જે ફેરાયો છે ને, તો હું તો ઈચ્છું કે તમારા મા બાપને તમારી પાસે ભરોસો આમ દેશે ને કે ના મારો છોકરો કંઈ ખોટું કરે જ નહીં, એ વસ્તુ તમારામાં હોવું જોઈએ. તો મારા હું છે મારા પરિવાર માટે, મારા મા બાપ માટે, મારા ભાઈ બહેન માટે, મારા ગામ માટે, એટલે કે ના આ હોય જ નહીં, આપણે પેલું નથી એટલો જોક આવતો હતો કે કાંઈ બી હોય ને ઓલા સીધા પેલા બચીને પકડી મારી આવે કે આ જઈશ, મને કંઈ ખબર ન હોય તો મારી આવે, એની એક છાપ બધાની હોય છે ગામમાં, છે ને છાપ હોય છે, આ છોકરો તો એવું ન જ કરે. તમારામાંથી ઘણા બધા હશે કે ભાઈ આ
पाबंदी करे गमे कोई फरियाद लेने जाए तो माँ बाप माने ये हो जाए बस आज ये तमन्नी करी नहीं અને એક અભાવ પડતો એ માનસિક એની નથી આવતી હું તો બધાને કહું છું કે તમને ડિગ્રી મળશે ભણીને સારી વાત છે ડિગ્રીની જરૂર છે કે પણ આજની તારીખે એવો કોઈ કોર્સ નથી એવો કોઈ સિલેબસ નથી એવો કોઈ પાઠ્યક્રમ નથી જે જિંદગી જીવતા શીખવાડે હું જિંદગી તો આપણે જીવવાની શીખવી પડતી હું પરીક્ષા તો એક વર્ષમાં પૂરી થઈ જશે જિંદગી તો આપણે છેલ્લા ક્લાસ સુધી ચાલતી છે અને જિંદગીનો મરણ એ જ છે કે તમે કેટલી એને એન્જોય કરો છો કેટલી જીવો છો દુનિયાની જેટલી ફિલોસોફી છે ને ઇસ્ટર્ન ફિલોસોફી કે વેસ્ટર્ન ફિલોસોફી હિન્દુ ફિલોસોફી કે ક્રિશ્ચિયન ફિલોસોફી કે જેટલી ફિલોસોફી જેટલા ધર્મગ્રંથો મેં વાંચ્યા છે જેટલી મારામાં બુદ્ધિ છે કે જેટલી મને સમજ છે એના બધી મને ક્લિયર પૂછવા માટે એનો બધાનો અર્થ શું એક લાઈનમાં કેવું હોય તો શું કહેવાનું ત્યારે મેં એને કીધું કે આ બધી ફિલોસોફીની એક જ લાઈનમાં નિયમ એ છે કે વર્તમાનમાં જીવો અત્યારે જે છે એને એન્જોય કરો આપણે નથી કરતા આપણે એવું કરતા હોઈએ છીએ કે ભાઈ પાછળ ગઈકાલે બોલાય મારી યાર આમ કહેતું હતું આજે આવું થયું આ મને મને મારું અપમાન કર્યું હતું મારી યાર આવું થયું ગઈકાલે આવતો હતો ત્યારે કાયદોમાં બંધ પડી ગયું તો ગઈકાલનો ભાર આપણા મગજમાંથી જાતો જ નથી અને આવતીકાલની ચિંતા કઈ પણ કરતા હોય હું તો એ કહું કે તમે રસોઈ બનાવતા હોય તમે ઘરકામ કરતા હોય તમે એ બધી ક્ષણોને એન્જોય કરો એ જ જિંદગી છે આપણે ભવિષ્યમાં ક્યાં પડ્યા હોય તમે વિચારશો ને તમે મોટાભાગના આપણા વિચારો છે ને ક્યાં ભૂતકાળના છે ક્યાં ભવિષ્યના અત્યારે મજા આવે કેવો વિચાર બહુ ઓછા લોકો કરતા હોય ખોટા જોઈને કહે કે ભાઈ હા હું તો મેં કહ્યું કે ભાઈ બીજા બધા ફરવા જાય ત્યારે ખોટા જોતા હતા કે ભાઈ આપણે મહાબળેશ્વર ગયા ને ત્યારે ક્યારે બહુ મજા આવે બહુ ગ્રીનરી હતી પણ તો ત્યાં હતું ત્યારે શું કરતો હતો ત્યાં હતું ત્યારે તે કેટલી મજા કહે છે તો વસ્તુ એ કે આપણે બધું સુખે આપણા ભૂતકાળમાં છે ત્યારે ઓલિયો કહ્યું હતું ને ત્યારે મજા આવી ગઈ તો ત્યાં ખાવા ગયા ત્યારે બહુ મજા આવી પેલાને વાત કરી પેલાને મળીને બહુ મજા આવી પણ એ વખતે તમને યાદ છે કે અત્યારે હું સરસ જિંદગી જીવું છું કે અત્યારે મારો સરસ ટાઈમ છે ભાઈ એ મજા કરતા હોય ત્યારે બી આપણને ખબર નથી હોતી કે મજા કરતા હવે તો એવા એવા વિસ્તારો છે કે તમને ખબર છે સ્પેનમાં એક ફિનલેન્ડમાં એક ટાપુ છે એ ટાપુ ઉપર મોબાઈલ લઈ જવાની પણ મને કહે કે ભાઈ અહીંયા જેને ફરવા આવવું એને મોબાઈલ લઈ આવવો નહીં મોબાઈલ હોટલ માટે જ્યાં આવવો એને મૂકીને આવો એવું શું કામ એને કહ્યું તો એને બધા પેલા જે જ્ઞાન લોકો આ બધા આવે છે મોબાઈલ લઈને ફોટા પાડવામાંથી ને અપલોડ કરવામાંથી નવરા નથી થતા આ આ એન્જોય નથી કરી શકતા ટાપુને તો એમ ભાઈ આ આવો તો મજા કરવા આવો અને બાકી ન આવો તો ધીરે ધીરે આવું થતું જાય છે કે ભાઈ તમારે આવો તો તમે કે ભાઈ મોબાઈલથી દૂર રહો પછી તો હવે ઘણી જગ્યાએ તો એવું કહે છે કે ભાઈ આવું એક્સટ્રીમ થવાની જરૂર નથી પણ તમે જાઓ ફોટા પાડી લો પછી આરામથી બેસો પછી જગ્યાને ફીલ કરો એના વાઇબ દરેક સ્થળના છે ને વાઇબ જોઈએ વ્યક્તિ નહીં વાઇબ જોઈ છે એટલે એ માનો કે કોઈ વ્યક્તિ આવે છે તો આપણને એમ કે આ એક તો આપણને સારું લાગે કોઈ આવે તો કે યાર જલ્દી બેસી જાય સારું એવું થાય કે જગ્યાનું મહત્વ એની ઉપર એને સરસ મજાની વાર્તા મળી હતી કે શ્રવણની વાર્તા બધાને ઉદયા થાય શ્રવણને પેલામાં બેસાડી મા બાપને લઈ અને એને યાત્રા કરાવવા દીધી એ નીકળતો હતા ને ત્યારે શ્રવણના બાપે અને કીધું કે તું કામ કર આપણે ઘરની છે ને તું માટી થોડી ભેગી લઈ ગઈ માટીનું એક એક કર્યું કપડામાં કે કોઈ એવા વાસણમાં એક માટી પણ લઈ લેવા એટલે એને બાપે કીધું કે એકદમ કહ્યા નો નીકળો હતો એટલે લઈ લીધી યાર મારે પછી
धीरे धीरे कावड़ में यात्रा कराव तो धीरे धीरे हम जगह अमुक जगह खराब हो अमुक जगह सात्विक हो तो अमुक एक जगह ज्यादा श्रवण निकलो तरह विचार થોડી વાર એની પર સારા વિચારો ક્યારે આવે ને એવું લાગે કે આ નબળા વિચાર ખંખેરી નાખવાના નબળું વાતાવરણ દૂર હોય જાવ તો તમે છે ને હંમેશા તમે માનસિક રીતે સ્વસ્થ રહેશો. આપણે તમને તબિયત સારી રાખવા માટે બહુ મહેનત કરી છે, જીમ જઈએ છીએ ને બધા વેક્સિનેશન બરોબર લઈએ છીએ. મનથી કેટલા મજબૂત તમારું શરીર ગમે એટલું મજબૂત હશે, જો તમારું મન નબળું હશે ને તો તમારું શરીર કાંઈ કામ લાગવાનું નથી. તમારું શરીર કદાચ થોડું પણ નબળું હશે અને જો તમારું મન મજબૂત હશે ને તો તમે તમારું વાયરો કરી શકો. આપણી પાસે એવા અસંખ્ય ઉદાહરણો છે કે જેની પાસે હાથ પર નહોતા, જે દિવ્યાંગ હતા, હેન્ડીકેપ હતા, ને છતાંય મહાન બન્યા. કારણ કે એનું મન મજબૂત હતું. તો મનને છે ને ક્યારેય નબળું નહીં પડવા દેવાનું, અને મનને નબળું ન પડવા દેવાનું સૌથી મોટું એ છે કે ક્યારેય આપણા વિચારોને નબળા નહીં પડવા દેવા. ક્યારેય નબળો વિચાર નહીં કરવાનો કે હું આમ ન કરી શકું કે મારા વિચાર ન કરું. તો કે કોઈને કંઈ સવાલો હોય વાતો કરવી હોય. કલાકી કલાકી કલાકી